एज क्षणे त्यां शिवजी आवी पहुंच्या। गणेश ने द्वार पर जोई, इमने आश्चर्य चकित थई विचार्यो, लागे छे पार्वती ए नवा गणने द्वार नी रखेवाळी माटे राख्यो छे। उभा रहो, तमे अंदर नहीं प्रवेशी शको। बाळक, तू मने नथी ओळखतो, आ महल मारो छे तथा तू मने अंदर प्रवेशवाथी नहीं रोकी शके। તમે કોઈ પણ હો, હું તમને મહેલની અંદર જવા નહીં દઈ શકું જ્યાં સુધી મારી માતા પાર્વતી મને આજ્ઞા ન આપે। તો તું પાર્વતીનો પુત્ર છે? હા, હું એમનો પુત્ર છું તથા એમણે જ મને રખવાડી કરવાનું કહ્યું છે। જો બાળક, હું શિવ છું, પાર્વતીનો સ્વામી તથા નહીં, હું કોઈને પણ અંદર નહીં જવા દઉં, ભલે કોઈ પણ હોય। તારું હિત એમાં છે કે તું મોટાનો આદેશ માને। હું પાર્વતીનો સ્વામી છું તથા આ મહેલ મારો છે, હું કોઈ વાતથી બાધ્ય નથી, હટી જા મારા માર્ગમાંથી। મેં કહ્યું ને, જ્યાં સુધી મારી માતા આપને અંદર પ્રવેશવાની અનુમતિ નહીં આપે, હું આપને અંદર પ્રવેશવા નહીં દઉં। જો બાળક, તું તારી હદ પાર કરી રહ્યો છે, સભ્યતાથી વર્તન કર અન્યથા। વિશ્વ વિધાતા હોવાના સંબંધે એક નાના બાળકને શિક્ષા આપવી મારા હેતુ ઉચિત નથી। હું મારા ગણોને મોકલાવીશ તથા કહીશ કે એને સમજાવે। ભગવાન શિવ ક્રોધિત થઈ ત્યાંથી ચાલ્યા ગયા તથા એમણે એમના પ્રિય ગણ નંદી તથા ભૃંગીને ત્યાં મોકલવાનો નિર્ણય લીધો। નંદી, ભૃંગી। પ્રભુ, આપે અમને યાદ કર્યા? હા, મહેલના દ્વારે શીઘ્ર પહોંચો। જે બાળક સ્વયંને પાર્વતીનો પુત્ર કહે છે ત્યાં રખેવાળી કરે છે, એણે અમને મહેલમાં પ્રવેશ કરવાનો દીધો। એને સમજાવો અથવા ત્યાંથી હાંકી કાઢો। જેવી આપની આજ્ઞા પ્રભુ। તો આ છે જેમણે અમારા પ્રભુ સાથે દુષ્ટ વ્યવહાર કર્યો, ચાલો આને પાઠ ભણાવીએ, આવો। કોણ છો આપ? અમે બંને શિવજીના ગણ છીએ, હું નંદી તથા ભૃંગી। અમે તને સમજાવવા આવ્યા છીએ કે તું અમારા પ્રભુને મહેલમાં પ્રવેશવા દે। એમ તો આ વખતે તેમણે ગણોને મોકલ્યા છે, નહીં હું આપને નહીં જવા દઉં, ભલે તેઓ કાંઈ પણ કરી લે। તો મૂર્ખ છે, શું તને જ્ઞાત નથી એ ભગવાન છે? એમની વાત ન માનીને શું કામ વિનાશ આમંત્રે છે? મને એની ચિંતા નથી, હું કેવળ મારી માતાની આજ્ઞાનું પાલન કરું છું, હવે જાઓ અહીંથી, પ્રાણ વાલા હોય તો। લાગે છે તું પ્રેમની ભાષા નહીં સમજે, ઉભો રે, હમણાં હું તને પાઠ ભણાવું છું। આ બાળકમાં તો અદ્ભુત શક્તિઓ છે, એના એક વારે તો મને પછાડી નાખ્યો। ભૃંગી, આને છોડતો નહીં। હે ભગવાન, આ શું હતું? લાગે છે આ બાળકના શસ્ત્રમાં વીજળીની શક્તિ છે। નંદી, આપણી માટે એ જ ઉચિત થશે કે આપણે અહીંયાથી ચાલ્યા જઈએ। નહીં, આપણે એવું નહીં કરીએ, યદિ એવું કર્યું તો સૌ કાયર કહેશે, આપણે આને પરાસ્ત કરવો જ પડશે। હા, તારી વાત સાચી છે, આપણે શીઘ્ર જ અહીંથી અદ્રશ્ય થઈ જવું જોઈએ। કાયરો, હવે તેઓ પોતાના પ્રભુને ફરિયાદ કરશે। તો એ બાળકે પુનઃધૃષ્ટતા કરી, હવે એને એવી શિક્ષા આપીશ કે એ હંમેશા યાદ રાખશે। પ્રભુ, એ બાળક રાક્ષસ છે, અમે એના મુકાબલે કંઈ જ નથી। એણે આપ બંનેને તો પરાજિત કરી દીધા, કિંતુ આપણા સર્વગણોને પરાજિત નહીં કરી શકે।
જ્યારે ભગવાન શિવે નંદી તથા ભૃંગીની સ્થિતિ જોઈ ત્યારે એમણે એમના સર્વ ગણોને કૈલાશ પર બોલાવી ગણેશની પૂર્ણ ઘટના સંભળાવી તથા સર્વ ગણોને આદેશ આપ્યો કે ગણેશને એમની સમક્ષ ઉપસ્થિત કરે. એ બાળકને અહીંયા લઈ આવો, હું એને કરેલી ભૂલ માટે દંડિત કરીશ. એને ના કેવળ મારું અપમાન કર્યું છે, કિંતુ નંદી તથા ભૃંગીનું પણ અપમાન કર્યું છે. જાઓ, એને અહીંયા લઈ આવો.